કામ કરે, કોઈ ઉથડ કામ કરે તો કેટલો સમય લાગે વિચારો.
મજા આવે, આવી જાય ને બાળકો. જુઓ હવે નીચે બીજું ચિત્ર આપેલું છે તમને, સેનું છે રેબો. આપણે ચાંદમામાં તંબુની વાત કરતા હતા ને, હા જો એનું જ અહીંયા આપેલું છે કે જે વ્યક્તિ મુસાફરી કરવા ગયો હતો એ આગળ પછી એનું કહે છે કે જુઓ અમે ઈ છે ઈ આગળ ક્યાં જાય છે, તંબુની અંદર જાય છે. હવે આપણે એની અંદર આપણે ચર્ચા કરીશું. આપણે આ શાલની છે એ શું થઈ ગયું, અહીંયા પૂર્ણ થઈ ગયું. હવે એ આગળ કહે છે કે હું જેવો તંબુમાં એને પગ મૂક્યો તો એને શું અનુભવ થયો. તમને બધાને મેં કંઈક કીધેલું હતું, યાદ છે બધાને કે વાંચન કરવું કીધું હતું ને? હા, તો જેમણે લોકોએ આ વાંચ્યું હશે એને ખ્યાલ આવી ગયો હશે, અને નહીં વાંચ્યું હોય ને એ અત્યારે ફટાફટ વાંચતા હશે, હે ને? ચાલો આપણે જોઈએ લઈએ કે આગળ શું થઈ રહ્યું છે. તો જોઈ કે છે કે જેવો કે તંબુમાં પગ મૂક્યો મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. ઈસુ કહે છે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો, તે મારા તંબુ જેવો નથી. એ કે છે મારા તંબુ જેવો નથી, એ જે તંબુ છે ને એની અંદર હું સીધો ઊભો રહી શકતો હતો. કે છે મેં તે પણ જોયું કે રેબો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે, અને એ તંબુ નાનો પણ નથી, ખૂબ જ મોટો છે. તે વચ્ચેથી બે લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો, ત્યાં ચૂલાના ધુમાડાને શું કહે છે. જોઈ વચ્ચેથી એક લાકડું રાખેલું છે, તમે સરસ આ ચિત્રમાં તમને દેખાય પણ છે કે વચ્ચે લાકડું છે, સરસ ને વચ્ચે ઉભેલું છે, અને અંદર શું કહે છે કે ચૂલાના ધુમાડાને જોવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી. જો કેવો સરસ એ તંબુ છે એ બનાવેલો હતો કે અંદર કોઈ રસોઈ કરે તો એનો જે ધુમાડો છે એને બહાર નીકળવા માટે પણ જગ્યા હતી. કે છે પછી આગળ કે છે, આગળ શું બોલે છે જુઓ જી બાળકો, આ તંબુની બનાવટ હજારો વર્ષ કરતા વધારે જૂની છે. ઈ જે એક વ્યક્તિ છે નામ ગ્યાલે, ઈ કહે છે કે આ તંબુ છે એની બનાવટ હજારો વર્ષો પહેલાની કે એટલી જૂની છે, અને તંબુ ચાંદમાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. એ તંબુ છે ઘણા વર્ષો જૂનું બનાવેલું છે, અને એવી રીતે બનાવેલું છે કે ખૂબ બધી ઠંડી પડે ને તો પણ આ તંબુ છે એ લોકોની ઠંડીથી રક્ષણ કરી શકે છે. તમે બધાએ ઘણી બધી ઈમારતો એવી જોઈ હશે કે જે ઘણા વર્ષો જૂની હોય, અને તમે ત્યાં ગયા હોય તો આપણે કહીએ હેરિટેજ છે કે એ જૂની હોય ને આપણે એની મુલાકાત લીધી હોય, તો આ તંબુ છે એની બનાવટ એટલે એમ નથી કહેતા કે આ તંબુ ઘણા વર્ષો પહેલા બનેલો અહીંયા છે એવું નથી. એની જે બનાવવાની રીત છે, એની બનાવવાની જે કલા છે, અંદર કઈ રીતે બનાવી ઈ છે ને વર્ષો જૂની છે, અને એ જ પરંપરાગત રીતે એ તંબુ છે કોઈ પણ જગ્યાએ જાય તો એવી રીતે ઈ બનાવે છે. જો હવે શું કહે છે આગળ કે ઠંડી પણ કેવી કે શિયાળામાં તાપમાન શૂન્ય કરતા ઘણું નીચે જાય છે, હવા 70 કિમી કલાકની ઝડપે ફૂંકાય છે. અનુમાન કરો જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરથી એક કલાકમાં કેટલી દૂર પહોંચી જશો. રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે, ચાંપા તેના લેખા કહે છે. હવે આ ચાંપા લોકો છે એ તેને શું કહે છે, લેખા કહે છે. બાળ મિત્રો જો અહીંયા શું કીધું છે કે તાપમાન શૂન્ય કરતા પણ નીચું વહી જાય છે. વિચારો શૂન્ય કરતા પણ નીચું જાય તો ત્યાં કેટલી ઠંડી હોય, અને 70 કિમી કલાકની ઝડપે છે ત્યાં શું આવે છે, પવનના સુસવાટા, પવન ફૂંકાય છે, તો કેટલી બધી ઠંડી ત્યાં હોય છે. હવે એમને તંબુ બનાવ્યા હોય છે એની આજુબાજુમાં, એ પોતાના માટે જ રહેઠાણ નથી બનાવીને રાખતા કોઈ પણ જગ્યાએ જાય તો, પણ એના જે આ શું છે ઘેટા બકરા છે આ ચાંગવા લોકો, એ પોતાના ઘેટા બકરા માટે પણ રહેવાની વ્યવસ્થા કરે છે, અને એને શું કહે છે, લેખા કહે છે. હવે લેખાની દીવાલો પથ્થરની બનાવેલી હોય છે. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે. સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ
બધા જ લોકો છે એક સાથે જતા હોય છે, કોઈ જગ્યાએ એમના તંબુ બનાવે છે. હવે એમના પ્રાણીઓ એટલે કે ઘેટા બકરાઓ છે એ તો બધા પાસે હોય છે, હવે અલગ અલગ સંખ્યામાં હોય છે. તો એની સંખ્યા છે એમને ખ્યાલ હોય કે મારી પાસે 10 છે, કોઈ પાસે 50 હોય, કોઈ પાસે 100 હોય. પણ ક્યુ ઘેટું બકરું છે એ એમનું છે, એને તો એને ભરતવું પડે ને. બધા ઘેટા બકરા છે આપણે એક નજરમાં જોઈએ આપણને બધાના ફેસ કેવા લાગે, એક સરખા લાગે. હવે આપણે માણસ હોય વ્યક્તિને આપણે ઓળખી શકીએ એના ફેસથી, પણ આ ઘેટા બકરાઓને પ્રાણીને ઓળખવામાં ઘણી થોડી મુશ્કેલીઓ થાય છે. તો એ લોકો શું કરે છે કે પોતાના જે આ ઘેટા બકરાઓ હોય છે એની ઉપર એક ખાસ પ્રકારનું ચિહ્ન લગાવે છે કે જેથી કરીને એ ઓળખી જાય કે આ પ્રાણી છે એ પોતાનું છે, અને બીજું કોઈ પ્રાણી એના ઝુંડની અંદર આવી ગયું હોય તો એને ખબર પડી જાય કે આ આપણું નથી, એટલે જેનું હોય એને એ પરત કરી શકે. બાળમિત્રો તમને બધાને ખ્યાલ હોય ને તો પેલા અને ઘણા ઘરમાં અત્યારે પણ આપણે વાસણ લીધા હોય ને તો વાસણની દુકાને શું કરે, નામ લખાવે છે, લખાવે છે ને. એમ કે આપણું નામ લખી લો તો વાસણ આજુબાજુ કે ક્યાંક વયું જાય તો આપણને ખબર પડી જાય કે આ વાસણ છે એ આપણું જ છે. અને પેલા તો શું કરતા હતા, નામ તો લખાવે ત્યારે વાસણ ઉપર નિશાન પણ કરી દીધા હોય છે કલરથી, એટલે એ કલરથી વર્તી જાય કે આ છે ને વાસણ આપણા ઘરનું છે, બીજાની ઘરે વહી ગયું છે, તો એ ત્યાંથી શું કરી શકે, પરત મેળવી શકે. તો એવી જ રીતે આ લોકો એમના આ પ્રાણીઓ ઉપર પણ ખાસ પ્રકારનું શું કરે છે, નિશાન બનાવે છે. અને યુવાનો અને સ્ત્રીઓ છે એ આ બધા પ્રાણીઓને ગણે છે. શા માટે, જો એ જગ્યા બદલે તો ક્યારેક આપણું ધ્યાન ના હોય કે જે એનું ધ્યાન ક્યારેક ભટકી જાય તો કોઈ ઘેટો બકરું છે એ રસ્તો ભૂલી ગયું હોય કે આપણી ધ્યાન બાર આગળ પાછળ કે બીજા મેદાનમાં વયું જાય, તો જો એ ગણતરી કરતા રહીએ તો એમને ખ્યાલ પણ આવી જાય કે આપણું એક પ્રાણી છે એ આપણી સાથે નથી, તો એ આજુબાજુમાંથી ઝડપથી ગોતીને પાછું પોતાની સાથે લઈ આવે છે. જો બાળમિત્રો હવે એ શું કહે છે કે આ જાનવા માટે તેમના પ્રાણીઓ છે તેમના જીવનનો મહત્વનો ભાગ છે. શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે? હવે આ જે ચાંપા જાતિના લોકો છે એમના માટે તો આ પ્રાણીઓ છે એ એના જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ છે. શા માટે, કેમ કે તમે આગળ જોયું ને, યાદ છે એમનું ગુજરાન છે આ પ્રાણીઓ પરથી જ ચાલે છે. અને બીજું એ કે કોઈ પણ વસ્તુ કે કોઈ પ્રાણી જો આપણી સાથે ઘણા સમયથી હોય ને તો આપણને એની સાથે એક લાગણીનો સંબંધ પણ બની ગયો હોય છે. પછી ભલે ને એ કોઈ નિર્જીવ વસ્તુ હોય તો પણ એ જ્યારે આપણાથી અલગ થઈ જાય કે ખોવાઈ જાય એવું થયું હોય તો એના માટે પણ આપણને ઘણું દુઃખ થાય છે. તો ત્યારે તો આ શું છે, પ્રાણી છે ને. તો તમારા જીવનનો કોઈ આવો પ્રાણી છે એમ કે છે કે ભાગ છે? તો હા, ઘણાના જીવનમાં હશે. કોઈ એક કેટ છે, આપણે બહુ બધાને પપ્પીઓ પાડવાનો શોખ હોય છે, તો કોઈ એક કેટ પાડેલી હોય, કોઈ એક ડોગ પાડેલો હોય છે, હે ને. અને ઘણાના ઘરે કાવ ગાય પણ હોય છે, હોય ને, આપણને એની સાથે પણ ઘણો બધો લગાવ થઈ ગયો હોય છે કે એને કોઈ જરાક પડે ને તો પણ આપણને એમ થાય કે નહીં નહીં, એ છે એ મારું છે, એને કોઈ હેરાન કરવું જોઈ નહીં. જો હવે આગળ કહે છે, આગળ હવે ત્યાં ત્યાં તો રહેવાના નથી, એ મુસાફરી તો કરવાના છે ને. મુસાફરી કરવા કોણ નીકળેલું હતું? હા, ગૌરવ નામના ભાઈ હતા ને, સરસ. તો હવે એ શું કહે છે, જો એ હવે જાય છે શ્રીનગર તરફ. હવે ત્યાંથી એ આગળ વધે છે. તો હવે એ કહે છે, મેં થોડા દિવસો ચાંપા જાતિના લોકો સાથે વિતાવ્યા, પરંતુ દુર્ભાગ્ય હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો. એ થોડા દિવસ છે ત્યાં શું કરે છે, વિતાવે છે, પણ હવે તો એને ત્યાં ત્યાં રહેવું શક્ય છે નહીં.
નહીં. પણ આ છે એ શું કે છે, મેં જુદો રસ્તો લીધો. આ વખતે મેં જુદા રસ્તેથી કે હું શ્રીનગર તરફ કારગિલ પર થઈને જતો હતો. બાળકો કારગિલ નામ તો સાંભળ્યું છે ને બધાએ? હા સરસ. એ શ્રીનગર ની શું બાજુમાં આવેલું છે ને, તો એ કે છે કે શ્રીનગર તરફ કારગિલ પર થઈને જતો હતો. એટલે ક્યાં ખ્યાલ છે, એ શ્રીનગર જ જાય છે. હો મે બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘરો જોયા. હું શ્રીનગરમાં થોડા દિવસો રહી. જો બાળ મિત્રો, એ મુસાફરી કરે છે પણ બધી જ જગ્યાએ થોડા થોડા દિવસ શું કરે છે, ત્યાં પસાર કરે છે. જેથી કરીને એને શું આવે, ત્યાંની રહેણી કેણી, ત્યાં બધી વસ્તુઓ હોય છે એ છે એ ત્યાં જોઈ શકે. એટલા માટેથી એ કહે છે કે હું ત્યાં થોડા દિવસો રહ્યો. હું ત્યાંના ઘર જોઈ આશ્ચર્યચકિત હતો. તેમણે મારું દિલ જીતી લીધું. અને કેટલાક ઘર પર્વતો પર હતા તો કેટલાક ઘર પાણી પર. મેં તેના ઘણા બધા ફોટા પાડ્યા છે. મારો ફોટો આલ્બમ તમે જુઓ. હવે આપણે બાળકો જુઓ, શ્રીનગરના ઘર એટલે કે મારું ફોટો આલ્બમ જોવું છે. જોવું છે ને બધાએ? હા, તો હમણાં જ આપણે જોઈએ. ત્યાં એટલા બધા ઘર હતા અલગ અલગ કે એને જોઈને એ આશ્ચર્યમાં પડી ગયો. ઓહો, આવો ઘર કેમ કે સાહેબ, એને શું કીધું છો, પર્વતો પર હતા અને પાણીમાં પણ હતા. જો પાછળ આપેલું છે ચિત્ર, સરસ મજાનું એકદમ મસ્ત દેખાય છે બધાને. હા, શ્રીનગરના ઘર મારું ફોટો આલ્બમ. તો ત્યાં છે જે મુસાફરો શ્રીનગર આવે છે કે તેઓ હાઉસ બોટમાં રહેવાનું પસંદ કરે છે. પહેલું ચિત્ર છે જે હાઉસ બોટનું છે. અને હાઉસ બોટ છે એ 80 ફૂટ લાંબુ અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે. 80 ફૂટ લાંબી અને શું કે છે 8 થી 9 ફૂટ, એટલે તો આપણા ઘરની દિવાલો છે એનાથી પણ ઊંચું થયું ને. હા, એટલું સરસ મજાનું કે છે કે લાંબુ અને પહોળું હોય છે. અને પાણીની અંદર તો આપણને પાણીની અંદર રહેવાની તો ખૂબ જ મજા આવે. પછી બાજુમાં બીજું ચિત્ર આપેલું છે શ્રીનગરમાં ઘણા પરિવારો. શું નામ આપેલું છે જો, એ બોટ છે કે તમને ઝૂંપડી લાગે છે, શું લાગે છે? હા, ડોંગામાં રહે છે. એ ત્યાં જે પેલા હાઉસ બોટ હતી, બીજું ચિત્ર છે એ ડોંગાનું છે. અને એમાં ત્યાંના જ ઘણા પરિવારો છે એ વસવાટ કરે છે. આવી બોટ દાળ સરોવર અને ઝેલમ નદીમાં જોવા શકાય છે. ક્યાં કહે છે? દાળ સરોવર અને ઝેલમ નદી છે એમાં એ કહે છે જોઈ શકાય છે. અને એની અંદર જુદા જુદા ઓરડા રૂમ પણ હોય છે. પછીનું એક ચિત્ર જો, આપણને એમ લાગે કે આ કંઈક ચિત્ર છે, આ કંઈક ભાત ચિત્ર હોય એવું લાગે છે. તો એવું જ કંઈક છે. જો હાઉસ બોટની છત પર અને કેટલાક મોટા ઘર પણ લાકડાથી, સેનાથી કરેલી છે બાળ મિત્રો, લાકડાથી સુંદર કોતરણી કામ કરેલું છે. જેવી રીતે આપણે સિમેન્ટના ઘરો હોય છે, મંદિરો હોય છે, ત્યાં કોતરણી કામ હોય છે, એવી જ રીતે અહીંયા બોટની છત પર લાકડાથી સુંદર મજાનું કોતરણી કામ કરે છે. અને આ ભાતને કહેવાય છે ખતમર બંધ. શું કહે છે? ખતમર બંધ કહેવાય છે. જે ક્યાં હોય છે? હા, એની છત પર હોય છે. આ હાઉસ બોટ છે એની છત પર. હવે બીજું એક એની બાજુમાં જ એટલે કે ચોથું ચિત્ર આપેલું છે કાશ્મીરના ગામડાઓમાં. જો એ પથ્થરથી બનેલું છે, એ નથી પાણીમાં કે ક્યાંય, તમને ક્યાં દેખાય છે? જંગલની વચ્ચે. ચાલો આપણે આગળ જોઈએ. જો કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી તેના પર કાગળ લગાવી ઘર બનાવવામાં આવે છે. બાળમિત્રો, તમે લોખંડ, સિમેન્ટ, લાકડા, ચૂના એનાથી બનેલા ઘરો તો જોયા છે. આ શું કહે છે? કાપેલા પથ્થરો.
હતા. દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ શું છે? દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ હતા. એ કે છે બધું એટલું સરસ હતું કે એને જોઈને ખૂબ જ મજા આવે છે. જો મિત્રો, મહેરાબ છે એ કે છે શું? કેવા સુંદર હતા એમ કહે છે. પછી કે છે કે પહેલા તો જો બાજુમાં એક ચિત્ર સામેના પેજે આવ્યું છે. એ ચિત્ર શેનું છે? જો દાલ સરોવરમાં મુસાફરો શિકારના શું કરે છે? આનંદ માણે છે. કિયા શિકારાનો છે એ કે આનંદ માણે છે. અને એ બોટની અંદર બેસવાની પણ મજા આવે ને. હા, તમને બધાને મજા આવે છે. તો આ દાલ સરોવરમાં પણ મુસાફરો છે કિયા શિકારાનો આનંદ માણે છે. જ્યારે મેં મુસાફરી ચાલુ કરી કે મેં અનુમાન નહોતું કર્યું કે કોઈ એક રાજ્યમાં જ મને એટલા અલગ અલગ પ્રકારના ઘર અને અલગ રહેણી કહેણી જોવા મળશે. એ વિચારી કહે છે કે મેં વિચાર્યું નહોતું કે હું મુસાફરી ચાલુ કરીશ ને તો ત્યારે એક જ સમય એટલે કે છે એક જ રાજ્યમાં મને શહેરની રાજ્યમાં કહે છે કે અલગ અલગ ઘરો અને અલગ અલગ રહેણી કહેણી જોવા મળશે. એને એમ કે આપણે અલગ અલગ રાજ્યોમાં જશું તો ત્યાં આપણને જોવા મળશે, પણ આને એક જ રાજ્યની અંદર આ ઘણું બધું અલગ અલગ એને જોવા મળે છે. અને એ પછી કહે છે મને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો. જો એ લેહમાં ગયા તો એને ત્યાં પર્વત પર રહેલું, અને પછી શ્રીનગરમાં તો કે છે હું પાણી પર રહ્યો એટલે કે પાણી પર બનેલા ઘરો હતા ને તો કે ત્યાં પણ રહેવાની મને અદ્ભુત એટલે કે ખૂબ જ અલગ જ પ્રકારનો અનુભવ થયો કે છે. મેં જોયું કે કેવી રીતે આ બંને પ્રકારના ઘર તેના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા. કે છે વિસ્તારની આબોહવા કે છે કે એ જગ્યાનું જે વાતાવરણ છે એને અનુરૂપ છે આ બધા મકાનો છે કે બનાવેલા હતા. અને એ જોઈને પણ એને ખૂબ જ સારો એવો અનુભવ થયો. હવે કે છે કે છેલ્લે પરત મુસાફરી એટલે હવે પરત જવાનો સમય થઈ ગયો હતો. એ કે હવે પાછો જવાનો સમય હતો. જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા. હવે એ જમ્મુમાં જાય છે તો એ કે છે કે મુંબઈમાં જેવા ઘરો હતા એવા જ મેં જમ્મુમાં પણ જોયા. સિમેન્ટ ઈટો સ્ટીલ અને કાચના જ આ ઘર ખૂબ જ મજબૂત હતા, પરંતુ સદનસીબે તે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા તેવા ખાસ ન હતા. એ કે શ્રીનગર અને લેહમાં મેં જે ઘર જોયા એવા બધા અહીંયા ખાસ ઘર ના હતા. કે એક લાંબી મુસાફરી પછી હું અને લોનર મુંબઈ પહોંચવા આવ્યા. હવે એ કે છે હું અને લોનર લોનર કોણ હતી? કોને યાદ છે કે ભૂલી જ ગયા સાવ? હા, એ લોનર છે એ કોણ હતું? એનું મોટર સાયકલ હતું. તો એ કે છે હવે અમે પાછા મુંબઈ પહોંચવા આવ્યા હતા. હું ભારે હૃદયે પરત આવ્યો. મને એ પણ અનુભવ થયો કે મારી મોટર સાયકલને પણ પાછું આવવું ન હતું. હું કેમેરામાં થોડી યાદો લઈને આવ્યો હતો અને ખરેખર મને તો પાછું આવું ન હતું, પણ મારી લોનર ને પણ પાછું ના આવવું હોય એવો મેં કે છે મને અનુભવ થયો. હવે એ કે છે અમે આ છે મુસાફરીનો એ કે છે અંત ના હતો, પણ જ્યારે હું પાછો કંટાળી જઈશ કે શહેરથી તો પાછી આવી જ નવી મુસાફરી છે શું કે છે હું આયોજન કરીશ અને પાછો ફરવા નીકળી પડીશ. તો બાળ મિત્રો, જો અહીંયા પણ તમને બાજુમાં એક ચિત્ર આપ્યું છે શું કે છે જો શું તમે કહી શકો છો આ ચિત્રમાં શું બતાવ્યું છે? કાશ્મીરની દરેક ગલીઓમાં બેકરી હોય છે અને કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી, તેઓ આવી બેકરીમાંથી ખરીદે છે. તમે બેકરી જોઈ ને, એમાં એક સ્ત્રી બેસેલી છે અને ટોકરી છે એની અંદર રોટલીઓ પણ પડેલી દેખાય છે આપણને. ત્રણ અલગ અલગ એ ત્રણ રોટલી હોય કે ત્રણ થપ્પા હોઈ શકે છે ને, તો અહીંયા ચિત્ર પણ એમાં આપે.
જો બાળ મિત્રો, અહીંયા આપણું આ સરસ ચેપ્ટર કયું છે, પહાડી રહેઠાણ, એ પૂર્ણ થાય છે. આપણે આમાં ઘણું બધું શીખ્યા છીએ. જો જમ્મુ કાશ્મીરના જુદા જુદા પ્રકારના રહેઠાણો જોયા, એ કેટલી ઊંચાઈએ છે, પર્વતો પર છે, કેટલાક પર ઘર છે એ લાકડા પથ્થરોમાંથી સુંદર ભાત સાથે બનેલા છે, અને બીજું શું જોયું, પાણીમાં ઘરો છે એ પણ જોયા, અને એ શાના બનેલા છે, એની અંદરની કોતરણી વિશે પણ આપણે જોયું, અને આ રહેઠાણો છે એ બધી જગ્યાએ એની વાતાવરણને અનુરૂપ બનાવવામાં આવેલા છે એ આપણે શીખ્યા ને બાળમિત્રો. આમાં ઘણું બધું આપણે નવું નવું છે જે જોયું, કે આપણને ખ્યાલ પણ ના હોય કે આવું પણ હોઈ શકે એવું બધું છે. આપણે એ અલગ અલગ પ્રકારના ઘરો છે એ જોયા, એની રહેણી કહેણી જોઈ, વ્યક્તિઓની પણ જોઈ ને, આપણે કઈ જાતિની જોઈ હતી, ચાંપા જાતિની, એની પણ આપણે શું જોઈ, રહેણી કહેણી, એનું ગુજરાન કઈ રીતે ચલાવે છે એ બધું આપણે આ પાઠની અંદર શીખ્યા. તો બાળકો, આશા છે કે આ પહાડી રહેઠાણમાં તમે જેટલું સમજ્યા, અને મને ખબર છે કે બધું જ સમજી ગયા, અને ઘણાએ તો ઇમેજિનરી કરી લીધું હશે કે જે જે હું બોલી ને એવી જગ્યાએ તમે પહોંચી ગયા હશો, છે ને, એ તો મને બહુ ખબર જ છે કે તમે બધા એમાં તો બહુ હોશિયાર છો, એટલે ત્યાં પહોંચીને પાછા અત્યારે આવી પણ ગયા હશો, કલ્પનામાંથી બહાર આવી ગયા ને બાળમિત્રો. તો ચાલો હવે આપણે ફરી મળીએ, ત્યાં સુધી